આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર અરવલ્લીથી મળી રહ્યા છે. બાયડના સાટબામાં અસામાજિક તત્વોના આતંકનો મામલો, વધુ માહિતી સામે આવી રહી છે. ગત સાંજે મંચુરિયન લારી ચલાવતા યુવાન પર હુમલો કરવામાં આવ્યો છે. દુકાન ખાલી કરવાની અદાવતમાં જ આ હુમલો કરાયો છે. પોલીસે હુમલો કરનાર 3 શખ્સને ઝડપી લીધા છે. ઘટનામાં 24 કલાકમાં આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. સીસીટીવી કેમેરામાં જે દ્રશ્યો કેદ થયા હતા તે આધારે જ ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે. સાઠંબા પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો દાખલ થયેલો છે, જેની અંદર વિગત એવી છે કે આ ગામના જે ફરિયાદી છે થીર સન ઓફ ઇન્દ્ર ખત્રી, જે પોતે મંચુરિયનની લારી ચલાવે છે, અને 4 આરોપી વિરુદ્ધ એમણે ગુનો દાખલ કરાવેલ છે. જે 4 આરોપીના નામ છે ગોવિંદસિંહ પ્રવીણસિંહ સોલંકી, જિંદુસિંહ સુજમલસિંહ સોલંકી, ગોવિંદસિંહ પૂનમસિંહ સોલંકી અને મહેન્દ્રસિંહ કેસરીસિંહ સોલંકી. આમાં વિગત એવી છે કે જે આ ફરિયાદી છે તે અને આરોપી મહેન્દ્રસિંહ આ બંનેએ અલ્પેશભાઈ પટેલની બંને દુકાનો ભાડે રાખેલી છે. આ દરમિયાન જે મહેન્દ્રસિંહ સોલંકી છે એમને દુકાનના માલિકે દુકાન ખાલી કરવા માટે જણાવતા આ જે મહેન્દ્રસિંહ છે એમને એવું લાગેલું કે જે આ મંચુરિયનની લારીવાળા થીરભાઈ છે એમણે દુકાન ખાલી કરાવવા માટે થઈ અને દુકાન માલિકને ઉશ્કેરેલા છે, જેનો ખાર રાખી અન્ય આરોપીઓને સાથે લઈ અને તેમણે જે આ કામના ફરિયાદી છે એમણે મંચુરિયનની લારી ઉપર આવી અને ત્યાં એમની સાથે ઝઘડો તકરાર કરી અને એમને માર મારેલો અને એમની સાથે જે ગાડી લઈને તેઓ આવેલા એનાથી 3 વાર રિવર્સ લઈ અને મંચુરિયનની લારીને નુકસાન કરેલું. જે અનુસંધાને આ 4 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ પૈકીના જે 3 આરોપી છે, ગોવિંદસિંહ પ્રવીણસિંહ સોલંકી, ગોવિંદસિંહ પૂનમસિંહ સોલંકી અને અન્ય એક આરોપી તેજપાલસિંહ વજયસિંહ સોલંકી, આ 3 આરોપીઓને આજ રોજ રાઉન્ડઅપ કરવામાં આવેલા છે અને તેમના વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.